गुड मॉर्निंग नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे यूनिट 10 विज्ञान अने टेक्नोलॉजी में नवो टॉपिक शीखवा जई रह्या छे। गया लेक्चर में आपणे जे टॉपिक समझ्या हता ए कार्टेशियन याम पद्धति विषे समझूती मेळवी। गोली अरीसा माटे कार्टेशियन याम पद्धति ए खूब ज जरूरी टॉपिक छे, ए खूब ज जरूरी मुद्दो छे। कोई पण गोली अरीसा में ज्यारे आपणे अंतरो लेवाना होय, कोई पण गोली अरीसामां ज्यारे आपणे ऊंचाई लेवानी होय त्यारे अंतर अने ऊंचाई केवी रीते लेवी अने एने गाणितिक रीते केम दर्शावुं ए कार्टेशियन याम पद्धतिमां आपणे नियमो द्वारा समझे। ए कार्टेशियन याम पद्धतिना नियमोने आपणे झड़पथी एकवार रिपीट करी नाखीए, पछी आज आपणे नवो टॉपिक छे ए शरू करीए। तो कार्टेशियन याम पद्धति माटेना जे नियमो आपणे गया लेक्चरमां समझ्या हता ए मुख्य अक्ष पर अंतरो ध्रुवी थी अने मुख्य अक्ष ने समांतर डाबी बाजुना बधाज अंतरो आपणे ऋण लेवाना अने जमणी बाजुना बधाज अंतरो धन लेवाना। डाबी बाजुना अंतरो अंतर ऋण એટલે કે માઈનસ અને જમણી બાજુના અંતર બધા ધન એટલે કે પ્લસ લેવા પોઝિટિવ લેવા। ઊંચાઈની આપણે સ્પષ્ટતા કરી, જેટલી પણ આપણે મુખ્ય અક્ષની ઉપર તરફ ઊંચાઈ લઈએ એ બધી ધન લેવાની, નીચે તરફની ઊંચાઈ બધી ઋણ લેવાની। ઊંચાઈ મુખ્ય અક્ષ પર ઉપર ધન લેવાની અને ઊંચાઈ મુખ્ય અક્ષ નીચે બધી જ ઋણ લેવાની એટલે કે નેગેટિવ। સાથે આપણે એની પણ ચર્ચા કરી હતી, જ્યારે પણ આપણે વસ્તુને ગોલી અરીસા ની સામે રાખીએ ત્યારે હંમેશા ડાબી બાજુ રાખવાના અને બધા જ કિરણો જે આપણે ગોલી અરીસા પર આપાત કરીએ એ ડાબી બાજુ થી આપાત કરવાના। તો આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ છે ગોલીય અરીસાનું સૂત્ર। આ ગોલી અરીસાનું સૂત્ર આપણને દાખલા ગણવામાં ખૂબ કામ લાગવાનું છે મિત્રો। એક ખાસ બાબત, જે કોઈ તમે ફેરબુક બનાવતા હો એ ફેરબુક જે કઈ બોર્ડવર્ક ની બનાવો એમાં દાખલા અચૂક ગણવા, અને દાખલા જે કઈ પણ તમે દાખલા ગણો એ દાખલા ગણતા પહેલા સૂત્રને અચૂક લખો, જેથી તમે દાખલા ગણો ત્યારે ખ્યાલ આવે કે આ સૂત્ર દાખલામાં આપણે યુઝ કરવો। એ દાખલા જ્યારે ગણાવીશ ત્યારે હું ઇન્સ્ટ્રક્શન આપીશ, પણ એ પહેલા ગોલી અરીસા માટે નું જે સૂત્ર છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ। ગોલીય અરીસાનું સૂત્ર સૌથી પહેલા તો જે ગોલી અરીસાનું આપણે સૂત્ર ભણવા જઈ રહ્યા છે એ કોઈ પણ ગોલી અરીસાને લાગુ પડશે, એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય। જે સૂત્ર આપણે ભણવા જઈ રહ્યા છીએ એ બંને અરીસાને લાગુ પડશે, એટલે ગોલીય અરીસાનું સૂત્ર બંને પ્રકારના ગોલીય અરીસાને લાગુ પડશે। હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે આ ત્રણ વસ્તુનો સંબંધ દર્શાવવાનો છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ। સૂત્રમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ નો સંબંધ દર્શાવવાનો છે। તમે બધા ભાગશાળી
છો કે આ સૂત્ર જૂનો જે સિલેબસ હતો એમાં અહીંયા તારવણી હતી લગભગ 2 થી 2.5 પેજ આપણે એ સૂત્રને તારવવા માટે કામ કરવું પડે લખવું પડે ત્યારે એ સૂત્રની તારવણી થઈ પણ નવા સિલેબસમાં સૂત્રની તારવણી નીકળી ગઈ છે માત્ર આપણે સૂત્ર જોઈ લેવાનું છે અને સરળ ભાષામાં ગોખી નાખવાનું છે તો આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરવાનો છે અને તમારે તારવણી નીકળી ગઈ છે એટલે માત્ર આ સૂત્ર છે એ તમારે યાદ રાખી લેવાનું છે પણ સૂત્ર સમજીએ સૂત્ર લઈએ એ પહેલા વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર અંતર એ ત્રણેયને સ્પષ્ટ રીતે સમજી હું અહીંયા આગળ અંતર પોળે કરીશો તમે બહિર પોળે અરીસો પણ લઈ શકો કારણ કે આ જે સૂત્ર છે કોઈ પણ બોલી અરીસાને લાગુ પડે છે આ એની મુખ્ય અક્ષને આપણે દર્શાવી અહીંયા ધ્રુવ પી આ મુખ્ય કેન્દ્ર એફ અને આ આપણે વાત કરી વક્રતા કેન્દ્ર સી ધારો કે આપણે જે વસ્તુ રાખેલી છે એ આ સી થી થોડે દૂર વસ્તુને રાખેલી છે એ બી આ થઈ ગઈ વસ્તુ હવે આ વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આપણને સામાન્ય રીતે સી અને એફ ની વચ્ચે મળશે એ આપણને બધાને ખ્યાલ છે આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ એ આ વસ્તુનું પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ નાનું મળશે અહીંયા પ્રતિબિંબ એ ડેશ બી ડેશ દર્શાવી દો આ થઈ ગયું પ્રતિબિંબ ઓકે પ્રતિબિંબ કેવી રીતે મળે આપણે કિરણાકૃતિમાં ભણી ગયા છીએ એટલે એ કિરણાકૃતિ દર્શાવતો નથી પણ આ આપણને પ્રતિબિંબ મળે છે હવે આપણે અહીંયા ત્રણ બાબતો દર્શાવવાની છે સૌથી પહેલા તો વસ્તુ અંતર વસ્તુથી અરીસાનું અંતર એટલે વસ્તુ અંતર તમે જોઈ શકો છો એ આ થઈ ગઈ વસ્તુ અને આ થઈ ગઈ અરીસાનું અંતર અથવા અરીસાથી આપણે હંમેશા જેટલા અંતર લઈએ એ બધા ધ્રુવ પી થી લેવાના અગાઉ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ભણ્યા એટલે આ થઈ ગયું વસ્તુ અંતર વસ્તુ અંતરને સ્મોલ યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એટલે અહીંયા લખી નાખું સ્મોલ યુ જે થઈ ગયું વસ્તુ અંતર ઓકે બીજી બાબત આપણે હવે લેવાનું છે પ્રતિબિંબ અંતર એટલે પ્રતિબિંબ થી અરીસા વચ્ચેનું અંતર તો અહીંયા આગળ તમે જુઓ એ ડેસ બી ડેસ આ પ્રતિબિંબ છે હંમેશા જે કઈ અંતર લેવા બધા ધ્રુવ બી થી લેવાના એટલે આ અંતર થઈ ગયું પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતરને આપણે હંમેશા સ્મોલ બી વડે દર્શાવીએ છીએ એટલે આ થઈ ગયું પ્રતિબિંબ અંતર ઓકે ત્રીજી બાબત કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ તો આ ધ્રુવ પી ત્યાંથી આ મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર એટલે આ કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈની સંજ્ઞા આપણે બધાને ખ્યાલ છે એમ આ કેન્દ્ર જો પ્રતિબિંબ કદાચ અરીસાના પાછળના ભાગમાં રચાતું હોય તો આપણે પી થી પાછળના ભાગમાં એટલે જમણી બાજુના ભાગમાં પ્રતિબિંબ અંતર બી લેવાનું એ ડિપેન્ડ કરે છે પ્રતિબિંબ ક્યાં હોય પણ વસ્તુ અંતર હંમેશા આપણને ડાબી બાજુ જ મળવાનું કારણ કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં વસ્તુ હંમેશા ગોળી અરીસાની ડાબી બાજુ આપણે રાખતા હોઈએ છીએ તો ત્રણ બાબતો મેં આકૃતિમાં દર્શાવી હવે આપણે ગોળી અરીસાનું સૂત્ર છે એ યાદ રાખી લેવાનું છે જે તારવણી આપણે આવતી નથી તો ગોળીય અરીસાનું સૂત્ર જેમાં મુખ્ય ત્રણ બાબતો દર્શાવી છે વસ્તુ અંતર એટલે કે યુ પ્રતિબિંબ અંતર એટલે કે બી અને કેન્દ્ર લંબાઈ એટલે કે એ ત્રણેય બાબતોને દર્શાવતું સૂત્ર અથવા ત્રણેય વચ્ચેના સંબંધોને દર્શાવતું સૂત્ર એટલે ગોળી અરીસાનું સૂત્ર ગોળી અરીસાનું સૂત્ર આ પ્રમાણે છે એકના છેદમાં યુ વત્તા એકના છેદમાં બી બરાબર એકના છેદમાં એફ આને ગોળીય અરીસાનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે દાખલામાં આપણે એનો ઉપયોગ કરવાનો છે ખાસ જેટલા જ્યાં પણ આપણે વસ્તુ અંતર લઈએ એ વસ્તુ અંતર હંમેશા ઋણ લેવાનું મિત્રો ખાસ યાદ રાખવાનું છે જેટલા પણ આપણે વસ્તુ અંતર લઈએ એટલે કે યુ ના અંતર લઈએ એ બધા ઋણ લેવાનું કારણ કે વસ્તુ હંમેશા અરીસાની
ડાબી બાજુ રાખતા હોઈએ છીએ. તો આ એક બાબત અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઉં, આમ તો થિયરીમાં લખવાની જરૂર નથી પણ દાખલામાં આપણને કામ લાગશે એટલા માટે. વસ્તુ અંતર હંમેશા, વસ્તુ અંતર એટલે કે u, એને આપણે દર્શાવી દઈએ. વસ્તુ અંતર u હંમેશા ઋણ લે, ઋણ એટલે માઇનસ. કે પહેલું તો આપણી પાસે જે u હશે એ ઋણ જ લેવાનું. તમને પ્રશ્ન કે સાહેબ અહીંયા માઇનસ u કરી નાખવાનું? નહીં, ત્યાં u જ લેવાનું. પણ દાખલા તરીકે આપણને કોઈ વસ્તુ અંતર આપ્યું, દાખલા તરીકે એવું કીધું કે અરીસાથી કોઈ વસ્તુ 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, તો આપણે 20 સેન્ટીમીટર ને માઇનસ 20 સેન્ટીમીટર લેવાનું, બરાબર? એટલે અહીંયા u તરીકે આપણે ત્યાં માઇનસ 20 લેવાનું. તો ખાસ એ બાબત છે આપણે ધ્યાન રાખીશું. બીજી બાબત આપણે વાત કરીએ પ્રતિબિંબ. હવે પ્રતિબિંબ ક્યાં મળે છે ને એના આધારે પ્રતિબિંબ અંતર આપણે લેવાનું. મોટે ભાગે જેટલા વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા અરીસાની ડાબી બાજુ મળતા હોય, એટલે બધા જ ડાબી બાજુના અંતર ઋણ લઈએ. તો જેટલા વાસ્તવિક પ્રતિબિંબ મળે એ ડાબી બાજુ લેવાના, અને જેટલા આભાસી પ્રતિબિંબ મળે એ હંમેશા અરીસાના પાછળના ભાગમાં હોય, એટલે આભાસી પ્રતિબિંબના અંતરો બધા હંમેશા ધન લેવાના, એટલે જમણી બાજુના અંતરો બધા ધન લેતા હોય છે. વાસ્તવિક પ્રતિબિંબ ના અંતરો અંતર હંમેશા ઋણ લેવાના, એટલે માઇનસ લેવાનું, અને આભાસી પ્રતિબિંબના અંતર હંમેશા ધન એટલે કે પોઝિટિવ. જરૂરી નથી પણ આપણે દાખલા ગણવા માટે કામ લાગશે એટલા. ત્રીજી બાબત કેન્દ્ર, એટલે પ્રતિબિંબ તમને ક્યાં પ્રકારનું છે ના કેન્દ્ર લંબાઈની પછી વાત. ધારો કે તમને એવું કીધું હોય રકમમાં કે કોઈ એક વસ્તુ દ્વારા અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ એ વાસ્તવિક અને અરીસાથી 10 સેન્ટીમીટર અંતરે રચાય છે, તો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને અરીસાથી 10 સેન્ટીમીટર અંતરે રચાય એટલે એનું અંતર આપણે માઇનસ 10 લેવાનું. એમ કીધું હોય કે કોઈ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ એ આભાસી અને અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે રચાય છે, તો આભાસી પ્રતિબિંબ છે એ આભાસી પ્રતિબિંબ છે અને એનું અંતર 5 સેન્ટીમીટર છે, જે ધન લેવાનું એટલે આપણે પ્લસ 5 સેન્ટીમીટર લેશું. એટલે ખાસ પ્રતિબિંબ ક્યાં પ્રકારનું છે એના આધારે આપણે પ્રતિબિંબ અંતર લેવાનું. વાસ્તવિક પ્રતિબિંબનું અંતર ઋણ અને આભાસી પ્રતિબિંબનું અંતર હંમેશા ધન લેવું, એ ખાસ અગત્યની બાબત છે. આગળ હવે આપણે વાત કરીએ કેન્દ્ર લંબાઈ. તો જ્યારે પણ યાદ કરો, જ્યારે પણ આપણે અંતરગોળ અરીસો લઈએ ત્યારે એની કેન્દ્ર લંબાઈ આપણે એનું જે વક્ર મુખ્ય કેન્દ્ર છે એ ડાબી બાજુ લઈએ છીએ, એટલે એની કેન્દ્ર લંબાઈ અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ડાબી બાજુ દર્શાવે. તો અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવાનું, કેમ કે ડાબી બાજુના અંતર ઋણ લેતા હોય છે. અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ડાબી બાજુ હોવાથી લેવાથી તેનું માપ ઋણ લેવું, જ્યારે બહિર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે અરીસાની કેન્દ્ર આપણે અગાઉ ભણ્યા, જ્યારે પણ આપણે બહિર્ગોળ અરીસો લઈએ ત્યારે એનું મુખ્ય કેન્દ્ર આપણે અરીસાની જમણી તરફ લઈએ છીએ, અને એના કારણે થઈને કેન્દ્ર લંબાઈ આપણને જમણી બાજુ મળશે. જમણી બાજુના અંતર બધા ધન લેવાના, એટલે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જમણી બાજુ હોવાથી તેનું માપ હંમેશા ધન લેવાનું. આ રીતે કેન્દ્ર લંબાઈના આધારે આપણને ખ્યાલ આવશે કે અંતરગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો. જો તમને એવું કીધું કે કોઈ એક ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ પ્લસ 10 સેન્ટીમીટર છે, ધન 10 સેન્ટીમીટર, તો તરત ખ્યાલ આવી જાય કેન્દ્ર લંબાઈ ધન, તો એ બહિર્ગોળ અરીસો થશે. એમ કીધું કે કોઈ ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ માઇનસ 10 સેન્ટીમીટર છે, ઋણ 10 સેન્ટીમીટર છે,
तो ऋण केंद्र लंबाई से तो तरत ख्याल આવી જાય કે ગોલી અરીસો અંતર ગોળ અરીસો છે તો ગોલી અરીસાના પ્રકાર કે એની કેન્દ્ર લંબાઈના કયા પ્રકારના માપ છે ઘન માપ છે કે ઋણ માપ છે એના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ તો આ આપણે વાત કરી આપણે ગોલી અરીસાના સૂત્રની ગોલી અરીસાનું સૂત્ર ખાસ લાગુ કરવાનું 1/u 1/v બરાબર 1/l એને શબ્દમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય वस्तु अंतर अने प्रतिबिंब अंतर ना व्यस्त नो सरवाळो बनने ना व्यस्त नो सरवाळो करिए तो केंद्र लंबाई ना व्यस्त बराबर मळे छे आपणे एने शब्दमां पण आ प्रमाणे दर्शावी शकीए अथवा तमने एम पूछे कोई प्रश्नमां वस्तु अंतर अने प्रतिबिंब अंतर ना व्यस्त नो सरवाळो के केंद्र लंबाई ना व्यस्त बराबर मळे तो ये सूत्र क्या प्रकार में बना से तो तरत तुम्हें लिखी सको ये गोलीय अरीसा सूत्र छे तो आज के ने आपने शब्द स्वरूप पे पण दर्शन छे आ गोलीय अरीसा सूत्र अने કેટલી અગત્યની બાબતો જે આપણે એક્ઝામ્પલ માં કામ લાગેલી છે એની આપણે ચર્ચા કરી હવે આપણે આગળ ટોપિક ને લઈએ ગોલીય અરીસા ની મોટવણી વિશે ચર્ચા સૌથી પહેલા તો આપણે વિચાર કરીએ કે મોટવણી શું છે મોટવણી એટલે કોઈ પણ ગોલી અરીસા સામે રાખેલી વસ્તુ અને તેના દ્વારા રચાતો પ્રતિબિંબ એ વસ્તુ અને પ્રતિબિંબની સાપેક્ષ ઊંચાઈ ને દર્શાવતું સૂત્ર એટલે મોટવણી તો મોટવણી માટે આપણે કહી શકીએ મોટવણી એટલે प्रतिबिंब अने वस्तु नी सापेक्ष ऊंचाई दर्शावतुं सूत्र बन्ने नी सापेक्ष ऊंचाई ने दर्शावतुं सूत्र एटले मोटवणी टूंकमां ए बाबत तो आपणने ख्याल आवे के मोटवणीना सूत्रमां आपणे प्रतिबिंब अने वस्तु नी ऊंचाई आपणे लेवानी छे बन्ने नी ऊंचाई आपणे मोटवणी की संज्ञा स्मॉल एम छे एनी संज्ञा आपणे स्मॉल एम मोटवणी नुं सूत्र एकदम सिंपल छे मोटवणी बराबर अंशमां प्रतिबिंबनी ऊंचाई अने छेदमां सापेक्ष ऊंचाई लेवानी छे वस्तु साथे के छेदमां वस्तुनी ऊंचाई तो आपणे मोटवणी माटे एम पण कही शकीए मोटवणी एटले प्रतिबिंबनी ऊंचाई अने वस्तुनी ऊंचाईनो गुणोत्तर धेट इज मोटवणी मोटवणीमां आपणे प्रतिबिंबनी ऊंचाई अने वस्तुनी ऊंचाई जे काही लईए ए आपणे धारो के सेंटीमीटर के मीटर मां लईए धारो के आनी ऊंचाई पण सेंटीमीटर ने आनी ऊंचाई पण सेंटीमीटर ज्यारे आपणे गुणोत्तर लईए त्यारे बन्ने नी एकमनो गुणोत्तर ए लोग थई जाय छे એટલે એમ કહી શકાય કે મોટવણી એકમ રહિત છે એનો કોઈ એકમ હોતો નથી મોટવણી એકમ રહિત છે ખાસ પૂછાય એવો પ્રશ્ન કે મોટવણીનો એકમ જણાવો તમને એના જુદા જુદા ચાર વિકલ્પ આપેલા મીટર સેન્ટીમીટર કિલોમીટર એકમ રહિત તમારે ચોથો વિકલ્પ પસંદ કરી એકમ રહિત લખવાનો હવે આ જે સૂત્ર છે એને આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ મોટવણી સ્મોલ m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એને આપણે h ડેશ કહેશું ઊંચાઈ એટલે હાઈટ પણ આપણે હાઈટ માટે પ્રતિબિંબ માટે h ડેશ અને વસ્તુની ઊંચાઈ એને આપણે h કહેશું તો આ આપણી માટે મોટવણીના સૂત્રને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું થયું m બરાબર h ડેશ છેદમાં h આ ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર ખાસ મિત્રો આ ઊંચાઈ કેવી રીતે લેવી એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ લેવાની ખાસ ધ્યાન રાખજો જો કઈ રીતે ઊંચાઈ લેવી એ બાબત આપણે અહીંયા ઉલ્લેખ કરી ધારો કે કોઈ વસ્તુની ઊંચાઈ આપણે લઈ એટલે કે h લઈ તો વસ્તુ હંમેશા આ જે મુખ્ય અક્ષ છે એની ઉપર તરફ અને ચતી મુખ્ય કોઈ ઉલટી તો આપણે ઊંચાઈ મુખ્ય અક્ષની નીચે તો વસ્તુ મૂકવાની નથી એટલે વસ્તુ ઊંચાઈ હંમેશા ધન જ હોય વસ્તુ ઊંચાઈ એટલે કે h જોઈએ
ઊંચાઈ મુખ્ય અક્ષ પર હંમેશા ધન લેવાનું વસ્તુ ઊંચાઈ હંમેશા ધન હવે વાત કરીએ પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે સંજ્ઞા આપેલી છે એચએસ પ્રતિબિંબની ઊંચાઈ એ પ્રતિબિંબ કયા પ્રકારનું છે એના ઉપર આધારિત છે એની માટે આપણે બે ઓપ્શન વિચારીએ ધારો કે પ્રતિબિંબ એ વાસ્તવિક મળે છે એ પ્રતિબિંબ વાસ્તવિક મળે છે અને આપણને બધાને ખ્યાલ છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય ઉલટું એટલે મુખ્ય અક્ષની નીચે મળે મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ બધી ઋણ લેવાની તેથી તેની ઊંચાઈ હંમેશા આપણે ઋણ એટલે કે નેગેટિવ એટલે પ્રતિબિંબ કયા પ્રકારનું મળે છે એના આધારે ઊંચાઈ નક્કી થશે વાસ્તવિક પ્રતિબિંબ હોય કે ઉલટું હોય તો ઉલટું પ્રતિબિંબ હંમેશા મુખ્ય અક્ષની નીચે મળે એટલે એની ઊંચાઈ ઋણ હોય બીજી બાબત ધારો કે પ્રતિબિંબ આભાસી મળે છે તો આપણને બધાને ખ્યાલ છે કે જે કોઈ આભાસી પ્રતિબિંબ મળે એ હંમેશા ચતું મળે છે આપણે અગાઉ ભણી ગયા આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હોય છે અને ચતું પ્રતિબિંબ હંમેશા મુખ્ય અક્ષની ઉપર હોય મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન લેવાની તેથી તેની ઊંચાઈ ધન એટલે કે પોઝિટિવ તો ઊંચાઈ કયા પ્રકારે લે એ પણ બહુ મહત્વની બાબત છે એટલે એ પણ આપણે ધ્યાન રાખીશું મોટવણીનું જે આ સૂત્ર છે એમાં આપણે ઊંચાઈનો ગુણોત્તર લીધો પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈ મોટવણી એક બીજું પણ સૂત્ર છે એ પણ તારવણી જૂની ટેક્સ્ટબુકમાં આવતી હતી અને નીકળી ગઈ છે એટલે આપણે માત્ર એનો સૂત્ર જ વાપરશું મોટવણીનું એક બીજું પણ સૂત્ર છે એક તો આ સૂત્ર m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ બીજું એનું સૂત્ર આ પ્રમાણે પણ દર્શાવી શકીએ માઇનસ v ના છેદમાં u જે આ v એટલે અગાઉ આપણે ભણી ગયા પ્રતિબિંબનું અંતર અને u એટલે વસ્તુ પણ એ ઋણ સંજ્ઞા વડે દર્શાવવાનું તો આ પણ મોટવણીનું સૂત્ર આપણે લઈ શકીએ છીએ તમારે મિત્રો આ સૂત્ર જો યાદ રાખવાનું આમ તો આ સૂત્ર છે પણ આમાં v ના છેદમાં u સ્વરૂપે પણ આ સૂત્રને આપણે દર્શાવી શકીએ છીએ તો આ આપણે ચર્ચા કરી ગોલી અવિસારી મોટવણી આવતા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈશું એક્ઝામ્પલ માટેના જે કાંઈ કેટલાક ઇન્સ્ટ્રક્શન છે એ હું આવતા લેક્ચરમાં તમને કહીશ પણ આજે જે બે થિયરી ભણાવી ગોલી અરીસાનું સૂત્ર બે માર્કમાં પૂછે આકૃતિ જરૂરી નથી આકૃતિ માત્ર તમને મેં સમજાવવા માટે દોરી છે બાકી થિયરી તમારે લખવાની બીજી આપણે ચર્ચા કરી ગોલી અરીસાની મોટવણી એ પણ બે માર્કમાં પૂછે એમાં બંને સૂત્રો અને દરેક વસ્તુને સ્પષ્ટ રીતે આપણે લખવાની મળીએ આપણે ત્યાં સુધી આપણે વિરામ દઈએ વિજ્ઞાનનું લેક્ચર વિજ્ઞાનનું હોમવર્ક વિજ્ઞાનની દરેક વસ્તુ મને આશા છે તમે રેગ્યુલર અને નિયમિત કામ કરતા હશો અને એ જ પ્રમાણે નિયમિત કામ કરતા રહેજો ટૂંક સમયમાં જ આપણે પછી વિજ્ઞાનની ટેસ્ટ આવશે અને એ ટેસ્ટમાં આપણે બે ચેપ્ટર એક સાથે લેવાના છે એક આ કન્ટિન્યુઅસ જે અત્યારે રેગ્યુલર ચેપ્ટર હાલે છે એ હું જે ચલાવું છું એ 10મું ચેપ્ટર અને ભાવિક સર જે બીજું ચેપ્ટર લાવે છે એસી બેસા એ બેની આપણે કમ્બાઈન ટેસ્ટ લઈશું મળીએ નિયમિત કામ કરતા રહેજો આભાર